આપણા વર્ષના એકાઉન્ટમાં બીજી મહત્વની વસ્તુ, પહેલા પહેલી મેં તમને કીધું અંદાજ, પછી આવે એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ, અને ત્રીજી આવે ટેકનિકલ. ટેકનિકલ સેન્કશન વગર પણ કોઈ કામગીરી, ટેકનિકલ સેન્કશન અને એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ જે તે કામ કરવા માંગતો એ વિભાગ આપી શકે, જ્યારે ટેકનિકલ સેન્કશન તો આપણા અધિકારીઓ જ આપતા હોય છે. જે કામ કરા જે ના તાબા હેઠળ કામ કરાવવાનું હોય એ કચેરીના તાંત્રિક માણસો તાંત્રિક મંજૂરી આપી શકે છે. એ ડિપોઝિટ વર્ક હોય કે પછી બોર્ડનું વર્ક હોય, એની તાંત્રિક મંજૂરી આપણા અધિકારી આપે. કાર્યપાલક ઇજનેરશ્રી 50 લાખ સુધીની તાંત્રિક મંજૂરી આપે છે. અધિક્ષક ઇજનેરશ્રી 3 કરોડ રૂપિયા સુધીની તાંત્રિક મંજૂરી આપી શકે, અને ચીફ એન્જિનિયર 7 કરોડ સુધીની આપી શકે, બરોબર, વિધાઉટ એપ્રુવલ TSC. અને જો TSC મંજૂરી આપી હોય તો તાંત્રિક મંજૂરી આપવાની સંપૂર્ણ સત્તા મુખ્ય એજન્સી, બરોબર, સમજી લેવી. 7 કરોડ સુધી TSCની મંજૂરી વગર પણ મુખ્ય ઇજનેરશ્રી તાંત્રિક મંજૂરી આપી શકે, પરંતુ જો 7 કરોડ ઉપરની હોય તો TSCની ટેકનિકલ સ્કીમની જે કમિટી છે, ટેકનિકલ સેન્કશન કમિટી, એની મંજૂરી જોઈએ, બરોબર. એની અંદર એને શરતો મૂકી છે, ધસ એમાઉન્ટ શુડ બી કન્સિડર એક્સક્લુડિંગ ETP. ETP વગરની આ છે, આના ઉપર ETP ગણવાના હોય તો પણ, દાખલા તરીકે 50 લાખની સ્કીમ છે પણ એના ઉપર ETP 17.85 ગણતા 52 કરોડ થઈ જાય, તો આ 52 કરોડ જે છે છતાં કાર્યપાલક ઇજનેરશ્રી આપી જાય. એવું નહીં માનવાનું કે ગ્રોસ એમાઉન્ટ 55 થઈ ગઈ તો કાર્યપાલક ઇજનેરશ્રી TS ના આપી શકે. એ આ એક્સક્લુડિંગ છે, એટલે કે નેકેડ 50 લાખ સુધીની મંજૂરી આપી શકે. એમાં બીજા જે મંજૂરી થતી હોય ETP ચાર્જિસની તો એને ધ્યાનમાં લેવાનું નથી. ઇન કેસ ઓફ ટેકનિકલ સેન્કશન ઇઝ ટુ બી એકોર્ડેડ ઇન રેટ્સ અધર દેન SOR, ધેન રેટ એનાલિસ શુડ બી ગોટ એપ્રુવ ફર્સ્ટ ફ્રોમ ધી કન્સર્ન ઓફિસર ઓફ ધીસ પર્પઝ. અને આ માટે મુખ્ય એજન્સીને એને સંપૂર્ણ સત્તા આપી છે, ટેકનિકલ સેન્કશન છે એના માટેની. અને ઇન કેસ સચ સ્કીમ કોસ્ટિંગ 7 કરોડ રૂપિયા, ધ સેમ શેલ બી પુટ ટુ ધ ટેકનિકલ સ્ક્રુટિની કમિટી એટ બોલ લેવલ. અને 7 કરોડ રૂપિયા ઉપરની જો હોય તો એને ફરજિયાત રીતે ટેકનિકલ સ્ક્રુટિની કમિટીની અંદર સ્કીમ મૂકવી. આપણે આ ડેલિગેશન ઓફ પાવર ભણાવવાનું મેઇન પર્પઝ શું છે કે ઘણી વખત આપણે શું કરીએ છીએ કે ભાઈ મોટી યોજના હોય અને ટેકનિકલ કમિટીમાં ના મૂકી અને સીધી CE મંજૂરી આપી દે, તો જ્યારે AG ઓડિટ આવે છે ત્યારે આને સિરિયસ લેવામાં આવે છે કે વિધાઉટ પ્રાયર એપ્રુવલ ઓફ TSC આ સ્કીમ મુખ્ય ઇજનેરશ્રીએ મંજૂરી આપી છે. એટલે આ વસ્તુને ધ વર્ક ઓલ્સો ઇન્ક્લુડેડ ડિપોઝિટ વર્ક, આમાં ડિપોઝિટ કામનો પણ સમાવેશ થાય છે. એન્ડ ધીસ ઓલ્સો એલો રિવાઇઝ ટેકનિકલ સેન્કશન ઓલ્સો, બરોબર, આનો પણ સમાવેશ. એટલે કે ટેકનિકલ જે સેન્કશન છે એ કોણ આપી શકે? કાર્યપાલક ઇજનેર 50, 80, 3 કરોડ સુધી, અને CEને સંપૂર્ણ સત્તા છે, કારણ કે બોર્ડમાં કે બીજે ક્યાંય આવતી નથી. સી હેઝ ફૂલ પાવર્સ એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ માટે અને ટેકનિકલ સેન્કશન માટે. પણ એના ઉપર પણ એમને મૂક્યું કે ભાઈ 7 કરોડ સુધી પોતે આપી શકે, 7 કરોડ ઉપર એને TSCની મંજૂરી લેવી. હવે આગળ આવીએ કે સેન્કશન ફોર એન્યુઅલ ONM એસ્ટિમેટ ઓફ રિજિયોનલ રૂરલ વોટર સપ્લાય સ્કીમ ઇન્ક્લુડિંગ એનર્જી ચાર્જિસ એમેન્ડા 2. આના જે આપણે એમેન્ડાર મરામત અને નિભાવણીના કામો કરીએ છીએ, એ મરામત અને નિભાવણીના કામો માટે શું સત્તા છે? તો ONM 20 લાખ સુધી કાર્યપાલક ઇજનેરની સત્તા છે, SC 1 કરોડ સુધી સત્તા છે, CEને ફૂલ પાવર છે વિધાઉટ કન્ડિશન, વિથ કન્ડિશન છે એના ઉપર હમણાં આપણે સમજીએ. CEને ફૂલ સત્તા ખરી, પણ એને અમુક સંજોગોમાં મેમ્બર સેક્રેટરી પાસે જવું પડે ONM એસ્ટિમેટ મંજૂર કરાવવા. એ શું છે કે એપ્રુવલ શુડ બી વિધિન લિમિટ ઓફ બજેટરી પ્રોવિઝન. હંમેશા કોઈ પણ વસ્તુ લે, એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપવું હોય, ટેકનિકલ સેન્કશન આપવી હોય, અથવા તો ONM તમારે એપ્રુવલ આપવી હોય, સૌથી પહેલાં પહેલું બજેટમાં હોવી જોઈએ. આપણે જુઓ, આપણે ડેલિગેશન ઓફ પાવર બનાવીએ, એની ONM માટે અમે પર્ટિક્યુલર સ્કીમની અંદર શું આપી દઈએ છે કે ભાઈ આ સ્કીમમાં આટલા, આ સ્કીમમાં આટલા. ડેલિગેશન ઓફ પાવર બને ત્યાં હવે અત્યારના જુઓ, ડેલિગેશન ઓફ પાવરના બે ભાગ છે. એક તો યોજનાકીય કામો હોય તો એની એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ એ તમારા બજેટ થઈ ગયું. પણ ONM માટે યોજનાવાર, ડિવિઝનવાર, યોજનાવાર આપણે મંજૂરી આપતા હોય. એનાથી વધારે જો તમારો ONM ખર્ચો થાય, તમારે પાછું મંજૂરી માટે આવવું પડતું હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. પર કેપિટા કોસ્ટ ઓફ પોપ્યુલેશન ઓન કરંટ યર શુડ બી લિમિટેડ ટુ એક્સક્લુડિંગ, આમાં
પર કેપિટા કોસ્ટ છે પોપ્યુલેશન ઉપર, કે એક્સક્લુડિંગ એને રોડ વોટર અને એનર્જી ચાર્જિસ ઉપર મૂકવી, એમાં રૂપિયા 180 રૂપિયા ફોર સ્કીમ ડિઝાઇન 70 એલપીસીડી હોય અને 260 રૂપિયા જો યોજનાની અંદર ઓએન્ડએમ 100 એલપીસીડી હોય તો તમારી યોજના એ જે અધિકારીને સત્તા આપી હોય એ મંજૂર કરે. પર કેપિટાની અંદર ખાસ ધ્યાન રાખવાનું, પણ એની અંદર જ્યારે પર કેપિટા નક્કી કરો એમાં પાણી અને વીજળી, કારણ કે આ બંને એવા ખર્ચા છે તમારી ઓટ ઉપે, એટલા માટે એને એક્સક્લુડ કરી દીધા છે. એટલે કે 180 રૂપિયા 70 એલબી સુધી અને 260, આ બહુ સ્પષ્ટ થઈ ગયું હવે કે ભાઈ હું મંજૂરી આપું ઓએન્ડએમની તો મારે આ બંને બાદ કરીને જે હોય એના ઉપર મંજૂરી આપી દેવાની. ઈ પર કેપિટા કોસ્ટ ઓફ મેન્શન અબાઉ બે એક્સીડ એપ્રુવલ ફ્રોમ ધ નેક્સ્ટ. હવે સપોઝ બે નંબરની અંદર જે મેં કીધું કે 180 અને 260 થી વધી જતું હોય એક્સક્લુડિંગ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી, તો મારે નેક્સ્ટ હાયર ઓથોરિટી, દાખલા તરીકે મારે એક્શન તરીકે જે સત્તા હોય તો મારે એસી પાસે જવાનું, એસી સી પાસે છે, અને સી હોય એને જો વધી જતું હોય આ સર 180 અને 260 વાળી, તો એને મેમ્બર સેક્રેટરીની મંજૂરી લીધા પછી એના ઓએન્ડએમ સેન્કશન કરી શકે. આ ખાસ ઓએન્ડએમ માટે થોડું વિશિષ્ટતા છે. સેન્કશન ઓફ એન્યુઅલ ઓએન્ડએમ એસ્ટિમેટ ઓફ ઓફિસ બિલ્ડિંગ ઇન્સ્પેક્શન મંગલો ક્વાર્ટર એક્સેપ્ટ પરચેઝ ઓફ એર કન્ડિશન. અત્યારે આપણા ઘણા વિભાગીય કચેરીમાં ભૂલ કરે છે કે ભાઈ એર કન્ડિશન ખરીદવા તો મુખ્ય ઉદ્દેશ એની મંજૂરી આપી દે છે. એકચ્યુઅલી તમે જુઓ કે એર કન્ડિશન ખરીદવા માટે મુખ્ય ઉદ્દેશ્રી ને પહેલા સત્તા નહોતી, બરોબર, અને અત્યારે પણ જુઓ કે તમે સેન્કશન ઓફ ઓએનએમ એસ્ટિમેટ ઓફિસ બિલ્ડિંગ ઇન્સ્પેક્શન બંગલો ક્વાર્ટર્સ આ બધા માટે સત્તા આપી, પણ એક્સક્લુડિંગ શું કર્યું છે, એર કન્ડિશન અને ઇન્ફોર્મેટર કોમ્પ્યુટર, કોમ્પ્યુટર અને હજુ કોમ્પ્યુટરની સત્તા મુખ્ય યજ્ઞશ્રી કક્ષાએ પણ આપવામાં આવી નથી. પહેલી શરત એને મૂકી છે કે એમાં બજેટ એલોકેશન તમારે ફરજિયાત રીતે. તો બિલ્ડિંગ ઇન્સ્પેક્શન બંગલો ક્વાર્ટર માટે ઓએનએમ માટે એક્શનને 5, એસીને 15 અને સીને સંપૂર્ણ સત્તા આપી છે. પરંતુ સપોઝ કોમ્પ્યુટર ખરીદવું હોય તો યસ ટુ કમ ટુ મેમ્બર સેક્રેટરી, બરોબર, અને કોમ્પ્યુટરની લગત હોય તો એને કોમ્પ્યુટર સેલની પાસે આવવું પડે. આ ખાસ તમારે ધ્યાન રાખવું છે. હવે ટેકનિકલ સેન્કશન ઓફ એસ્ટિમેટ ઓફ ઓર્ડિનરી ટૂલ્સ એન્ડ પ્લાન્ટ, ઓફિસ ફર્નિચર, લાઇવ સ્ટોક, કોઈ પણ આમાંથી તમારે કોઈ પણ પ્રકારના મંજૂરી કરવી હોય, ટેકનિકલ સેન્કશન આપવી હોય કે એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ, પહેલી શરત કે બોર્ડ કચેરીએ તમને બજેટ એલોકેશન આપેલું હોવું. ઓએન્ડએમ માટે આપણે ડેલિગેશન એક્શન પ્લાનની અંદર આજની તારીખની પણ જોગવાઈ કરીએ છીએ, એ જોગવાઈ હોય તો જ તમે ટીએસ અને એડમિનિસ્ટ્રેટિવ આપી શકશો. એમાં ડીઈને કોઈ સત્તા નથી, એક્શનને 50,000ની સત્તા છે, એસીને 2 લાખ અને સીને 7 લાખ છે. બાકી તમારે બોર્ડની અંદર ટેકનિકલ સેન્કશન ઓફ એસ્ટિમેટ ફોર ફાઉન્ડેશન સ્ટોન લેઇંગ, ઇનોગ્રેશન સેરેમની ઓફ પ્રોજેક્ટ બિલ્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગવર્મેન્ટ પ્રોગ્રામ. અત્યારે હાલ આપણે આ એક મોટી સમસ્યા છે કે ગમે તેનો પ્રોગ્રામ હોય બોર્ડ ખર્ચ કરી નાખે છે, બરોબર, કલેક્ટરનો હોય કોઈ પણ ફંક્શન અને આપણે 2-4-5 લાખનો ખર્ચો કરીએ અને પછી બોર્ડ દ્વારા ઓબ્જેક્શન લેવામાં આવે છે કે ભાઈ આ ફંડ તો તમને ફાળવવા પાત્ર નથી, તમારે જે તે ઇન્સ્ટિટ્યૂટ, હંમેશા એક ફંડામેન્ટલ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો હોવું જોઈએ કે આપણો ખર્ચો, તમે કોઈ પણ સરકારી ઓર્ગેનાઇઝ જુઓ એક રૂપિયો પણ એને કામ નહીં હોય એનો નહીં ખર્ચે. આપણે ત્યાં શું બોર્ડ છે એટલે કલેક્ટર સૂચના આપે કે બીજા અધિકારી સૂચના આપે તો આપણે તેને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, એનું બજેટ આપણી પાસે છે કે નહીં એનો વિચાર કરતા નથી, બરોબર. એટલા માટે સૌથી પ્રથમ આપણી પાસે બજેટ છે, એ કામ આપણું છે, એ કર્યા પછી જ તમારે જવું જોઈએ. હવે તમારે આ બધી વસ્તુની જો ટેકનિકલ સેન્કશન આપવી હોય, ઇનોગ્રેશન સેરેમની કરવામાં આવે છે એની અંદર પણ મોટા ખર્ચા થાય છે, પ્રોજેક્ટ બિલ્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ પ્રોગ્રામ, તો આ બધા માટે આપણે કાર્યપાલક ઇજનને 50,000 સુધી પર ઇવેન્ટ સત્તા આપી, એક ઇવેન્ટ એટલે એક વખત એક ફંક્શન હોય તો 50,000ની સત્તા આપી, બરોબર, પરંતુ સામે વાર્ષિક 5 લાખથી વધારે એ સેન્કશન ટીએસ આપી શકે નહીં. એના ઉપર મર્યાદા મૂકી દીધી કે મેક્સિમમ 5 લાખ આપી શકે. એક્સપેન્ડિચર આપની સ્કીમની કન્ટિન્જન્સીની અંદર હોય
તો જ આ ખર્ચ કરી શકે, એને સામે શરત મૂકી છે કે તમે જુઓ કે દરેક સ્કીમની અંદર કન્ટીજન્સી 2% હોય છે, આ 2%ની મર્યાદાની અંદર જ એ શું કરી શકે, ખર્ચો કરી શકે. એક ઇવેન્ટ હોય તો 50,000, એટલે મારા દ્રષ્ટિએ 10 ઇવેન્ટ સુધી કાર્યપાલક વિદ્યાર્થી ટેકનિકલ સેન્શન આપી શકે. 80 છે એ 1 લાખ પર ઇવેન્ટ છે, અને 10 લાખથી વધારે પર એનમ પર યર એ 10 લાખથી વધારેની ટેકનિકલ સેન્શન આપી શકે નહીં. સીને સંપૂર્ણ સત્તા આપી છે, કારણ કે આ બધા ખર્ચા, પરંતુ એક બોર્ડે ઉદ્દેશ રાખ્યો છે કે જે આ ખર્ચાઓ છે એ જે આપણી સ્કીમ કન્ટીજન્સી આવે છે એ સ્કીમ કન્ટીજન્સીમાં જ કરવો પડે.